રાજકોટના આંગણે 17માં ઠાકોર સાહેબ માધાતા સિંહજી જાડેજાના રાજ્ય અભિષેક રાજતિલકનો ભવ્ય અને દિવ્ય ઉત્સવ તારીખ 30મીના રોજ કરવામાં આવશે, જેમાં મહાયાગ, નગરયાત્રા, જ્યોતિર્પથ, તલવાર રાસ સહિતના મોટા આયોજનો થશે. વિવિધ રજવાડાના પ્રતિનિધિઓની હાજરીમાં શસ્ત્રોકા વિધિથી રાજ્ય તિલક વિધિ થશે. આ તકે દ્વારકા તથા જ્યોતિર્મઠના દ્રિપીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત 1008 જગતગુરુ શંકરાચાર્યજી, શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજીના પ્રતિનિધિ સદાનંદ સરસ્વતી, હિન્દુ ધર્મ આચાર્ય સભાના કન્વીનર અને સેક્રેટરી પરમાત્મા નંદજી સરસ્વતીજી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ અંગેની વધુ વિગતો પત્રકાર પરિસરમાં જણાવવામાં આવી હતી. અહેવાલ વિજય મકવાણા. આ એક કાર્યક્રમ વિશિષ્ટ એટલા માટે છે કેમ કે નજીકના ભૂતકાળની અંદર વિલીનીકરણ બાદ આવી મોટી ફલકમાં અને આવા મોટા પાયા ઉપર રાજતિલક અને રાજાભિષેક આ પ્રકારનો કાર્યક્રમ શાસ્ત્રોક્ત રીતે બધી ધર્મ પરંપરાઓ અને કૌટુંબિક રીત રિવાજ પાળીને હજી સુધી ન થયો હોય એવું મારું માનવું છે. અને આ વિશિષ્ટ અને મહત્વનું એટલા માટે પણ થઈ જાય છે કેમ કે સનાતન ધર્મ, શાસ્ત્ર ધર્મ અને આપણે લોકતંત્રનો આ સમન્વય છે. હું આને એ રીતે પણ આલેખું છું કે જ્યારે સંતો મહંતો, આપણે પરમ પૂજ્ય દંડી સ્વામી અને મહામંડલેશ્વરો જ્યારે ધર્મ સભા વતી જ્યારે ઉપસ્થિત હોય, જ્યારે આપણે રાજવીઓ જે અન્ય રાજ્યોમાંથી પણ ઉપસ્થિત હોય અને આપણે લોકતંત્રનો પર્વ જે રીતે આપણે લોકશાહીને આપણે ભારત ખંડની અંદર ભારત રાષ્ટ્ર પ્રેમ દાખવતા આપણે જે રીતે આ વર્ષોમાં પ્રગતિ અને ઉજવતા રહીએ છીએ એના પ્રતિનિધિ રૂપે આદરણીય ગુજરાતના રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને મંત્રીઓ પણ હોય, તો આની અંદર આ ત્રણેય બાબતોનો આજે જે અદ્ભુત સમન્વય છે એ રીતે આ મહોત્સવ એક વિશિષ્ટ રંગ અને રચાવવાનો છે એ મારો વિશ્વાસ છે. નગરયાત્રાની અંદર રાજકોટના નગરજનોએ એક દાયકાની અંદર અમારા પરિવારના 2 લગ્નો જોયા છે અને માણ્યા છે, પરંતુ આ વખતે અમારી નગરયાત્રાની અંદર માત્ર વિન્ટેજ કાર્સ, બગીઓ, ઘોડા, હાથી, બળદગાડા એના ઉપરાંત એક વિશિષ્ટ કદાચ એ પાસું પણ આ વખતે ગણાશે કે નગરયાત્રામાં સંતો મહંતો પણ જોડાવાના છે, અમારા ભાયાતો પણ જોડાવાના છે અને નગરયાત્રાનું એક વિશિષ્ટ મહત્વ જે આપણે યજ્ઞની અંદર, આપણા શાસ્ત્રોની અંદર, રાજ્યાભિષેક વિધિની અંદર જે એક ભાગ બને છે એ ભાગ રૂપે નગરયાત્રા 28મી તારીખે નીકળવાની છે. જ્યોતિર પર્વ પણ આ વખતે વિશિષ્ટ કદાચ એ રીતે પણ ગણાશે કે રાજકોટ રાજચિહ્નનો આકાર એ 7000 આપણે દીપ પ્રજ્વલિત કરીને અને સર્વ સમાજના લોકો પ્રજ્વલિત કરીને આ રણજીત વિલાસના પ્રાંગણની અંદર એ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થવાનો પ્રયાસ અને તલવાર રાસ કે જે આપ જુઓ છો કે આજે 2500થી વધારે દીકરા દીકરીઓ ભેગા થઈને અને તલવાર રાસ રૂપે ક્ષત્રિયની અંદર રહેલ શૌર્ય, તેજ, તપસ્યા, ધૈર્ય અને હજારો રાજપૂતો જે રાષ્ટ્રભૂમિની રક્ષા કરવા માટે શહીદ થયા છે એની શ્રદ્ધાંજલિ રૂપે અને 400 વર્ષ જૂનો આપણો રાજકોટ રાજવંશનો જે ઇતિહાસ છે એનો જ્યારે અતિ અગત્યની ક્ષણનો રાજ્યાભિષેક અને રાજતિલકનો અવસર હોય એને આદર દેવા રૂપે આપણે તલવાર રાસનું પણ આયોજન કરેલ છે.